ગુજરાતી ભાષાના સૌપ્રથમ દૈનિક વર્તમાન પત્રનું નામ જણાવો. મુંબઈ સમાચાર. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે? સુદામાપુરી. ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો? મુઝફ્ફર શાહ ત્રીજો. જે પુલને હજી પણ કાટ લાગ્યો નથી તે એલિસ બ્રિજ અમદાવાદમાં કઈ સાલમાં બન્યો હતો? 1889. 1960 થી 30 એપ્રિલ સુધી ગુજરાત કયા રાજ્યનો ભાગ હતો? બૃહદ મુંબઈ રાજ્યનો. માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? અવંતીનાથ. ઈસવીસન 1930માં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યું? દાંડીકૂચ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? 1920. સિદ્ધપુરનો રુદ્રમાળ કોણે બંધાવ્યો હતો? મૂળરાજ સોલંકી. ગુજરાત રાજ્યની રાજધાની અમદાવાદમાંથી ગાંધીનગર ક્યારે કરવામાં આવી? 1971. ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી કઈ પાર્ટીએ સરકાર બનાવી? કોંગ્રેસ. ગુજરાત રાજ્ય ભારતના બીજા કેટલા રાજ્યોની સીમા સાથે જોડાયેલું છે? 3. રાજ્યસભામાં ગુજરાતના કેટલા પ્રતિનિધિ હોય છે? 11. નવી વિધાનસભા બિલ્ડિંગનું નામ કોના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે? વિઠ્ઠલભાઈ પટેલ. એએમસીની સ્થાપના ક્યારે થઈ હતી? જુલાઈ 1950. ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? અમરસિંહ ચૌધરી. ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી? કેશુભાઈ પટેલ. ગુજરાતમાં 100 પ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? મહિપતરામ રૂપરામ. લક્ષ્મી વિલાસ પેલેસ કોણે બનાવ્યો? સૈયાજીરાવ ગાયકવાડ. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? બાદશાહ અહમદ શાહ. ઈસવીસન 1423. અડાલજની વાવની લંબાઈ કેટલી છે? 84 મીટર. અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો? ઈસવીસન 1411. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે? દાંડી હેરિટેજ રૂટ. ગુજરાતનો હેરિટેજ રૂટ ક્યાંથી ક્યાં સુધી જાય છે? સાબરમતી આશ્રમથી દાંડી. ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? ભુજંગ મંદિર. સોલંકી યુગનું શિવતીર્થ સિદ્ધપુર કઈ નદીના કિનારે વસેલું છે? સરસ્વતી. સ્વતંત્ર ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ ક્યારથી અમલમાં આવ્યું? 1 એપ્રિલ 1963. ગુજરાત વિધાનસભા કુલ કેટલી બેઠકો ધરાવે છે? 182. સંસદમાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે? 26. ઐતિહાસિક અને સ્થાપત્યના બે નમૂનારૂપ પ્રાગ મહેલ અને આઈના મહેલ કચ્છના કયા શહેરમાં આવેલા છે? ભુજ.